हार्दिक स्वागत छे। तो बहुपदीनी अंदर आपणे कुल बे प्रकारनी रीतनो अभ्यास करेलो हतो, एमा द्विघात बहुपदीना शून्य अने सहगुणक वचनो संबंध त्रण मार्कमां था, बे मार्कमां दाखला माटे द्विघात बहुपदी मेळवा माटे। ત્યાર પછી આ ચેપ્ટર ની છેલ્લી રીત આપણે બાકી, ત્યાર પછી આ ચેપ્ટર આપણે પૂર્ણ કરશું। પણ આ રીતમાં આગળ વધતા પહેલા એક મોટિવેશન વાક્યથી એની શરૂઆત કરીએ। તો આજનું મોટિવેશન વાક્ય, બાદલોને આજ ફિર એક બાર સાજિશ કી હે, બાદલોને આજ એક ફિર એક બાર સાજિશ કી હે, મેરે ઘર પર હી આકર બારિશ કી હે, અગર ઉસકો જીદ હે બિજલિયા ગિરાને કી, अगर उसको जीद है बिजलियां गिराने की तो हमको भी जीद है वहीं पे अपना आसियाना बनाने की। तो अपने जे ध्येय गोल नक्की करेलो छे, ई गोल ने सिद्ध करवा माटे अनेक मुश्किलियो आवशे, परंतु अपने दृढ़ मनोबल साथे ए मुश्किलियों नो सामनो करशुं तो 100% आपणे एमां सफलता मेळवी शकशुं। तो आज जो मने जुस्सा साथे आज आपणे बहुपदीना भागाकार नी शरूआत करिए। तो बहुपदीना भागाकार मां तमारे प्रथम पेला एक सूत्र याद राखवानुं, जे तमे आगळ सामान्य बहुपदीना भागाकार एटले के भागाकार सामान्य भणेला छे, पण आपणे तो बहुपदीना भागाकार भणवा छे। एमां तमने एम कीधुं के भाई p ऑफ x बराबर g ऑफ x गुणिया q ऑफ x प्लस r ऑफ x, भागाकार करिए एक वेदो ऊपर की चार बेसत्ता ने चाव। और आ मुश्किल का पढ़ने को पढ़ जाए कहने आपने भाग फोड़ किया था, अन्यां जी मरे ना आपने सेस एज लेते अन्य आपने कभी सक किए भाजियो अन्य आज ये सम किया है कि ने आपने भाजक कभी सक। આ ભાગાકાર આપણે સામાન્ય કર્યા, પરંતુ આપણે તો બહુપદીના ભાગાકારનો અભ્યાસ કરવાનો છે, અને બહુપદીનો ભાગાકારનો અભ્યાસ કરવો હોય તો એમાં તમને આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલાની ગણતરી આવશે, અને ડાયરેક્ટ આપણે આ રીતે ભાગાકાર કર્યો એ રીતે થશે। તો સૂત્ર યાદ રાખી લેજો, p ઓફ x બરાબર g ઓફ x ઇનટુ q ઓફ x પ્લસ r ઓફ x। ઘણીવાર તમને હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાય કે ભાજ્ય બહુપદીનો સંકેત ખાલી જગ્યા છે, તો આપણે યાદ હોવું જોઈએ g ઓફ x અને ભાગફળ બહુપદી તો કે q ઓફ x અને શેષ બહુપદી એટલે r ઓફ x અને ભાજ્ય બહુપદી એટલે p ઓફ x, બરાબર। તો આ સૂત્રનો પણ ઉપયોગ કરી બે થી ત્રણ દાખલાની ગણતરી આપણે કરવાની છે। હાલો આ આપણે એના સૂત્રની વાત કરી, હવે દાખલા તરફ આગળ વધીએ। તો રકમની અંદર તમને એમ કીધું કે p ઓફ x, તો p ઓફ x એટલે આપણને ખબર છે p ઓફ x એટલે આપણે એને ભાજ્ય બહુપદી કહી શકીએ, બરાબર। ત્યાર પછી g ઓફ x એટલે કે ભાજક બહુપદી, બરાબર। તો એ બંને તમને આપેલા છે, આ એના ભાગાકાર સ્વરૂપે પ્રથમ પેલા આપણે લખી નાખીએ। તો ભાગાકાર સ્વરૂપે લખશો એટલે આ રીતે થશે કે ભાઈ x નો ઘન માઈનસ 3x નો વર્ગ प्लस 5x આવો આપણને આપેલું છે, બરાબર। ત્યાર પછી અહીંયા તમને છેલ્લે અચળ પદ આપેલું નથી, તો જે પદ ઘટતું હોય આપણે 0 લીધું। ભાજક બહુપદી, તો ભાજક બહુપદી એટલે અહીંયા આપણે લખશું કે ભાઈ x નો વર્ગ, વર્ગ વાળું પદ આપેલું છે પરંતુ x વાળું પદ આપણી પાસે નથી, તો જે પદ ઘટતું હોય આપણે લખીએ પ્લસ 0x માઈનસ 2, બે લખી નાખો અને ભાગાકાર સ્વરૂપે લખી લીધો। ડાયરેક્ટ તમે કરી શકો, પરંતુ દરેક સ્ટેપનો આપણને ખ્યાલ આવે એટલા માટે
અહીં સેક માં આપણે નાની એવી વર્કિંગ નોટ લખશું વર્કિંગ નોટ નંબર 1 માં શું લખવાનું ધ્યાન આપજો તો અહીંયા તમને ભાજ્ય બહુપદી જે આપેલી ભાજ્ય એની પહેલી કિંમત જે આપેલી કોઈ પણ આપેલી ઈ તમારે પહેલા અંશની અંદર લખી નાખવાની x નો માન ના છે ભાજકની પહેલી કિંમત આપેલી હોય તે તો કે x નો પરિવાર રિપીટ કરું છું દરેક દાખલામાં આ જ પ્રકારની પ્રોસેસ રહેશે ભાજ્ય બહુપદીની પહેલી કિંમત અંશમાં ભાજક બહુપદીની બીજી પહેલી કિંમત છેદમાં તો આ રીતે લખવાનું અહીં તમને 10x ની 4 ઘાત આપેલી હોત તો આપણે અંશમાં લખીએ 10x ની 4 ઘાત અહીં તમને 5x નો વર્ગ આપેલો હતો છેદમાં લખવાનું 5x નો વર્ગ ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ ભાજ્યની કિંમત પહેલી હોય એ અંશમાં અને ભાજકની પહેલી કિંમત હોય તે છેદમાં ધ્યાનમાં લેવાની તો આપણે હવે ભાગાકાર કરીએ તો ભાગાકાર કરશું એટલે તમારી પાસે x વધે 3 ઘાતમાં 2 ઘાત બાદ કરી નાખો તો x વધે તો આ x જે મળેલો છે એ તમારે ભાગફળ સ્વરૂપે લખી નાખવાનો હવે x નો ગુણાકાર x વર્ગ સાથે ગુણાકારના નિયમમાં યાદ રાખવાનો ગુણાકાર કરતા હોય ત્યારે સરખી નિશાની હોય તો પ્લસ અને અલગ અલગ હોય તો માઈનસ પરંતુ ત્યારે મોટા પદની નિશાની આપવાની નહીં તો x નો ગુણાકાર x સાથે કરો એટલે x નો ગુણાકાર 0 સાથે તો 0 સાથે કોઈ પણ ગુણાકાર કરો જવાબ 0 લખી શકો 0 ની કોઈ નિશાની નથી પ્લસ લખો તોય ભલે માઈનસ લખો તોય ભલે અહીંયા તમે કોઈ પણ નિશાની આપી શકો હવે ઘણા પ્રશ્નની ટેક્સેમાં ઘાતમાં ખબર નથી પડી x નો વર્ગ લખો ઘન લખો તો એમાં કંઈ નહીં જેની સામે 3 ઘાત હોય 3 ઘાત x નો વર્ગ હોય એટલે x વર્ગ જ આ x હોય તો આ x જ એટલે ઘાતનો પ્રશ્ન તમારા માટે સોલ્યુશન થઈ ગયો બરોબર હવે આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપવા માટે આપણે નિશાની બદલાવવાની તો અહીંયા જો પ્લસ હોય તો માઈનસ લખવાનું પ્લસ હોય તો માઈનસ પ્લસ આપેલું માઈનસ તો કે માઈનસ પ્લસ માઈનસ ઉડી ગયો છે 0 સાથે કોઈ પણ સરવાળા બાદબાકી કરો તો જવાબ એનો જ રહે તો ઉપર આપેલો જવાબ લખી નાખો માઈનસ 3x નો વર્ગ બાકી હવે કંઈ થઈ શકે તેમ નથી બાકીની સંખ્યા આપણે નીચે ઉતારી લઈશું પ્લસ 5x પ્લસ 0 આ લખાય આ ફરીવાર પછી એ જ રીતે દાખલાની ગણતરી આપણે લખીએ તો કે વર્કિંગ નોટ નંબર 2 આ અભાજ્ય આ ભાજ્ય તો અહીંયા પહેલા લખીએ અંશમાં 3x નો વર્ગ ભાજ્યની પહેલી કિંમત ભાજકની પહેલી કિંમત તો કે x નો વર્ગ x વર્ગ x વર્ગ ઉડી જશે તો માઈનસ 3 વધે તો આ માઈનસ 3 જે હોય ત્યાં એ આપણે અંશમાં લખી નાખીએ માઈનસ 3 આ તમને એટલા માટે કરાવેલું કે ભાઈ લાંબો સમય થઈ ત્યારે ભૂલાઈ જઈ ભાઈ આ માઈનસ 3 ક્યાંથી આવે x ક્યાંથી આવે તો તમારે સમજવું હોય તો સરળતાથી સમજી શકો ઓકે આ 3 નો ગુણાકાર x વર્ગ સાથે કરો તો 3 નો ગુણાકાર x વર્ગ સાથે કરો પ્લસ માઈનસ માઈનસ 3x નો વર્ગ 3 નો ગુણાકાર 0x સાથે તો 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણો 0 અને x ની એક ઘાત તો x ની એક જ ઘાત આવે એટલે ઘાતનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થવો ન જોઈએ આ એ પણ થઈ ગયું ત્યાર પછી આગળ વધીએ નિશાની બદલાવો માઈનસ તો અહીં લખી નાખીએ પ્લસ પ્લસ તો માઈનસ પ્લસ માઈનસ ઉડી જશે સરવાળા બાદ બાકી કરો 0 સાથે કોઈ પણ પ્રકારની પ્રોસેસ ન થઈ શકે તો પ્લસ 5x આ 0 લખો તો ભલે ન લખો તો ભલે આપણું પૂર્ણ થઈ ગયું પૂર્ણ થઈ ગયા બાદ ખબર કેમ પડે કે દાખલો પૂર્ણ થઈ ગયો ત્યારે વર્કિંગ નોટ આપતા હોય જો તમને ભાગફળ જે છે એ અચળ પદ મળી જતું હોય ત્યાં આપણા દાખલાની ગણતરી પૂર્ણ થઈ જશે તો હવે પૂરા વાક્યની અંદર જવાબ લખી નાખીએ એ લખવાનું માંગેલું છે તે ભાગફળ બહુપદી એને આપણે કહી શકીએ q of x તો q of x બરાબર આપણને મળ્યા x માઈનસ 3 શેષ બહુપદી શેષ બહુપદી એટલે કે r of x આપણને મળેલા 5x હવે તમારે ગણતરી કરવી હોય તો એ ન થઈ શકે તો આ રીતે આપણે દાખલાની ગણતરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકીએ ફરીવાર ટૂંકમાં રિપીટ કરો કે ભાઈ પહેલા ભાજ્ય અને ભાજક એટલે કે ભાગાકાર સ્વરૂપે લખી નાખો ભાજ્યની પહેલી કિંમત અંશમાં ભાજકની
पहले कीमत छेद में बी नो भागाकार करो जे जवाब आवे अंतमा भागफल स्वरूपे लखो भागफल नो गुणाकार भाजक साथे करो પછી ગુણાકાર થઈ ગયા એટલે નિશાની બદ નિશાની બદલાવો પછી આપણે સરવાળા બાદબાકી કરી નાખવા રેડી તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી આ જ પ્રકારનો એક બીજો દાખલો ધ્યાનમાં લઈએ આમાં કદાચ થોડો ખ્યાલ આવેલો હોય 70% તો આમાં આપણે સંપૂર્ણ ખ્યાલ મેળવી શકીએ જોઈએ પેલા ભાગાકાર સ્વરૂપે લખી નાખી આ ભાગાકાર સ્વરૂપે આપણે લખીએ ત્યારે પ્રશ્ન ઘણીવાર ઉપસ્થિત થાય કે ભાઈ આ ભૂલાઈ ગયું ભાજ્ય ભાજક બરોબર તો હંમેશા યાદ રાખવાનું મોટી ઘાત વાળું જે પદ હોય એ હંમેશા ભાજ્ય હોય એટલે કે એને આપણે અંદર લખવાનું અને ભાજક જે છે એને આપણે બહાર લખવાનું તો આમાં સૌથી મોટી ઘાત 4 આપેલી તો x ની 4 ઘાત લખી નાખો 4 ઘાત પરંતુ 4 ઘાત પછી એક બે ઘાત આપી દીધી એટલે કે 3 ઘાત વાળું પદ ઘટ્યું તો જે ઘટતું પદ હોય એ તમે લખી શકો પ્લસ 0x નો ઘનવાળો પછી વર્ગવાળો લખો માઈનસ 3x નો વર્ગ પ્લસ 5x માઈનસ 3 રેડી આ રીતે લખાઈ ગયો હવે એ જ રીતે આપણે ભાજક લખો તો ભાજક લખશો એટલે વર્ગવાળો અચળ પદને પછી x વર્ગ તો આપેલી જે કિંમત છે એને પહેલા તમારે ક્રમમાં લખી નાખવાની તો ક્રમમાં લખશો એટલે આ રીતે થશે x નો વર્ગ માઈનસ x વર્સ 1 જે રીતે અમે શરૂઆત કરીએ જે રીતે પણ આપી દીધી પેલા વર્તી નોટ એટલે જેથી કરી નિશાનીમાં કે ભાગાકારમાં ભૂલ ન થાય તો ભાજ્યની પહેલી કિંમત તો ભાજ્યની પહેલી કિંમત x ની 4 ઘાત આપેલી x ની 4 ઘાત લખી નાખો ના જ ભાજકની પહેલી કિંમત તો x નો વર્ગ લખી નાખો એનો ભાગાકાર કરશો એટલે x નો વર્ગ આ x નો વર્ગ આપણે ભાગફળ સ્વરૂપે લખી પર સ્વરૂપે લખો x નો વર્ગ x વર્ગ નો ગુણાકાર x વર્ગ સાથે તો x ની 4 ઘાત x વર્ગ નો ગુણાકાર x સાથે તો પ્લસ માઈનસ માઈનસ x નો વર્ગ x વર્ગ નો ગુણાકાર x સાથે તો પ્લસ 1x નો વર્ગ નિશાની બદલાવીએ તો નિશાની બદલાવશો એટલે આ રીતે થશે કે ભાઈ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ વાળું પદ આપણી પાસે ઉકી જશે સરવાળા બાદબાકી જ્યારે આપણે કરીએ બરોબર તો એમાં તમારી પાસે વધે x નો ઘન i માઈનસ માઈનસ 4x નો વર્ગ પ્લસ 5x માઈનસ 3 જે વધેલું છે આપણે લખી નાખ્યું બરોબર આ રીતે થઈ હવે એ રીતે થઈ ગયા બાદ ત્યાર પછી ફરીવાર પછી વર્કિંગ નોટ આપશું તો વર્કિંગ નોટ માં જો વર્કિંગ નોટ નંબર 2 બરાબર વર્કિંગ નોટ 2 નો અભ્યાસ કરતા પહેલા ફરીવાર થોડુંક આપણે પ્રિપેરેશન માં જોઈએ પહેલા આ જે p of x આપેલો છે એને આપણે ક્રમ માં લખી નાખીએ એટલે કે ભાજ્ય સ્વરૂપે x ની 4 ઘાત 0x નો ઘન માઈનસ 3x નો વર્ગ પ્લસ 5x માઈનસ 3 બરાબર હવે લખાઈ ગયું ત્યાર પછી આપણે ભાજક ધ્યાનમાં લઈએ તો આપેલી રકમને આપણે ક્રમમાં લખી નાખીએ તો કે વર્ગવાળો x વાળો અચળ પદ તો આ જે રકમ હતી એને આપણે ક્રમમાં લખી નાખીએ હવે એ લખાઈ ગયા બાદ પછી નાની એવી વર્કિંગ નોટ કરી નાખીએ તો વર્કિંગ નોટ આપણે કરીશું એટલે તો પહેલા ભાજ્યની પહેલી કિંમત અંશમાં લખો ભાજકની પહેલી કિંમત છેદમાં લખો બંનેનો ભાગાકાર કરીશું એટલે x વર્ગ થશે તો x વર્ગ આપણે ભાગફળ સ્વરૂપે અહીંયા લખી x વર્ગ નો ગુણાકાર x વર્ગ સાથે એટલે x ની 4 ઘાત x વર્ગ નો ગુણાકાર x સાથે એટલે માઈનસ x નો ઘન x વર્ગ નો ગુણાકાર 1 સાથે એટલે પ્લસ x નો વર્ગ આ રીતે લખી ગયો હવે એ લખાઈ ગયા બાદ આપણે છે નિશાની બદલાવશું તો અહીંયા પ્લસ આપેલું તો માઈનસ માઈનસ આપેલું તો પ્લસ પ્લસ આપેલું તો માઈનસ હાલો પ્લસ માઈનસ નો ઉપર ઉડી જશે 0 સાથે કોઈ પણ સંખ્યા તમે પ્લસ અથવા માઈનસ કરો જવાબ એનો એ જ રહેશે તો આપણે અહીં લખી નાખ્યું હાલો 3 પણ માઈનસ 1 પણ માઈનસ સરવાળા બાદબાકીના નિયમમાં બંને નિશાની જ્યારે સરખી આપેલી હોય ત્યારે આપણે સરવાળો કરી શકીએ અને હર હંમેશા માટે યાદ રાખી લેવાનું મોટા પદની નિશાન તો 3 ને 1 4 અને મોટા પદની નિશાન એટલે કે માઈનસ પ્લસ 5x એના એ લખો માઈનસ 3 પણ એના એ જ લખો
ત્યાર પછી વર્તુળ નંબર 2 ની અંદર આ જો તમને ડાયરેક્ટ ભાગાકાર આવડતો હોય મગજ ની અંદર યાદ રહેતો તો કોઈ કરવાની જરૂર નથી પરંતુ જ્યારે ભૂલાઈ ગયેલું હોય તો આપણે યાદ કરી શકીએ એટલા માટે આપણે સહિત માં ગણતરી દર્શાવી તો અહીંયા જોઈએ x ઘન લખી નાખો તો ભાજક ની પહેલી કિંમત લગાવી દે ભાજક ની પહેલી કિંમત x નો વર્ગ તો x વર્ગ લખી નાખો તો આપણી પાસે વધે x આ x જે વધેલો અહીંયા લખી નાખો પ્લસ x નો ગુણાકાર x વર્ગ સાથે કરો તો x નો ઘન x નો ગુણાકાર x સાથે તો કે માઈનસ x નો વર્ગ કન્ટ્રસ માઈનસ માઈનસ x નો ગુણાકાર 1 સાથે તો કે પ્લસ x નિશાન બદલાવીએ તો કે માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ વાળો પદ બી જશે આ 4 પણ માઈનસ અને x નો વર્ગ પ્લસ બે નિશાની અલગ અલગ આપેલી છે અલગ અલગ આપેલી તો બાદ બાકી કરી શકીએ તો માઈનસ 3x નો વર્ગ આનો આ પ્લસ આ માઈનસ બે નિશાની અલગ અલગ તો બાદ બાકી કરી શકીએ તો પ્લસ 4x માઈનસ 3 લગાવી પણ અહીંયા મિત્રો જોઈ લેવાનું આપણને અચળ પદ ભાગફળ ની અંદર મળતું નથી અચળ પદ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ગણતરી આગળ વધારતી જવાની તો આગળ ગણતરી કરીએ વર્કિંગ નોટ નંબર 3 એટલે કે એમાં પહેલા ભાગ ભાજ્યની પહેલી તો કે માઈનસ 3x નો વર્ગ ના છે ભાજકની પહેલી કિંમત x નો વર્ગ x વર્ગ x વર્ગ થઈ જશે માઈનસ 3 થશે માઈનસ 3 લખી નાખો એટલે ભાગફળ સ્વરૂપે દર્શાવી દો 3 નો ગુણાકાર x વર્ગ સાથે તો માઈનસ 3x નો વર્ગ 3 નો ગુણાકાર x સાથે તો કે માઈનસ માઈનસ પ્લસ તો કે 3 એકા 3 એટલે કે 3x 3 નો ગુણાકાર 1 સાથે તો કે માઈનસ 3 માઈનસ 3 લખી નાખો આલો આ રીતે લખી ગયો નિશાની બદલાવે તો કે આપણી પાસે થશે પ્લસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ વાળું પદ આપણી પાસે ઉડી જશે આ પ્લસ આ માઈનસ તો કે x વધે આલો આ પણ તમારી પાસે પ્લસ અને માઈનસ ઉડી જશે એટલે માત્ર શું આપણી પાસે રહ્યો x તો આ રીતે આપણે લખી શકીએ આલો અહીંયા આપણે જે કોઈ પદ વધતું નથી તો આ રીતે લખી નાખીએ કે ભાઈ ભાજ્ય બહુપદ q ઓફ x બરાબર સોરી ભાગ ફળ બહુપદી ભાગ ફળ બહુપદી બરાબર x નો વર્ગ પ્લસ x માઈનસ 3 ત્યાર પછી શેષ બહુપદી ઓકે r ઓફ x બરાબર x કારણ કે અહીં આપણી પાસે x બદલેલો છે આ માઈનસ હતું આ પ્લસ હતું પ્લસ માઈનસ વાળો પદ ઉડી જશે એટલા માટે આપણી પાસે x બની શકે તો આ રીતે આપણે બહુપદીઓના ભાગાકાર કરી શકીએ પણ ટૂંકમાં જ યાદ રાખી લેજો કે અંશમાં જે કિંમત છે એ ભાજ્યની લખવાની અને છેદમાં ભાજકની કિંમત લખવાની પછી ભાગાકાર કરી જે કિંમત આવે એ આપણે ભાગફળ સ્વરૂપે લખી નાખવાની તો કે અંશમાં જે જવાબ પડે એને ભાગફળ બહુપદી કહેવાય અને છેલ્લે જે મળતું હોય એને આપણે શેષ બહુપદી ભાગફળ બહુપદી એટલે q ઓફ x અને શેષ બહુપદી એટલે r ઓફ x તો આ જ પ્રકારના બીજા દાખલાઓ આપણે નેક્સ્ટ મળશું બરાબર આનાથી થોડાક વિસ્તૃત ત્યારે એનો અભ્યાસ કરશું તબ તક કે લિયે નમસ્કાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત